તેરમા સમૂહનું બીજું તત્વ છે એલ્યુમિનિયમ। હવે આપણે એલ્યુમિનિયમના ગુણધર્મો, તેના ઉપયોગો અને તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જોઈશું। સૌથી પહેલા જોઈએ એલ્યુમિનિયમના ગુણધર્મો। જોઈએ આપણે તો એલ્યુમિનિયમ હલકી ચાંદી જેવી સફેદ ધાતુ છે। બીજું જોઈએ કે તે ઉચ્ચું તનન સામર્થ્ય તથા ઊંચી વીજ વાહકતા તથા ઊંચું ઉષ્માવાહકતા ધરાવે છે, એટલે કે લગભગ કોપર કરતા બમણી ઉષ્માવાહકતા ધરાવે છે। ત્રીજું જોઈએ કે તેની વિદ્યુત ધનમયતા વધુ હોય છે। ચોથું જોઈએ તો તે ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરી તેની સપાટી પર Al2O3 નું કઠણ રક્ષણ કવચ બનાવે છે, તેથી તે નિષ્ક્રિય બને છે। એટલે કે O2 સાથે ઝડપથી પ્રક્રિયા કરી તેની સપાટી પર Al2O3 નું કઠણ રક્ષણ કવચ બને છે, તેથી તે નિષ્ક્રિય બને છે। હવે આપણે જોઈશું એલ્યુમિનિયમના ઉપયોગો। સૌથી પહેલા આપણે જોઈએ તો તેનો ઉપયોગ ઉદ્યોગોમાં અને રોજિંદા જીવનમાં બહોળો ઉપયોગ થાય છે। બીજું છે કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકોન અને ઝિંક ધાતુ સાથે ઉપયોગી મિશ્ર ધાતુ બનાવવા ઉપયોગી છે। ત્રીજું જોઈએ તો એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુનો ઉપયોગ તેલું વાસણો બનાવવા અને એરોપ્લેનના ભાગ બનાવવા થાય છે। પછી જોઈએ આપણે એલ્યુમિનો થર્માઇટ, ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુનું તેમની ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવા ઉપયોગી છે। પાંચમો છે ઉપયોગ એલ્યુમિનિયમનો ઉપયોગ પ્રબળ રિડક્શનકર્તા તરીકે થાય છે।
હવે આપણે જોઈશું એલ્યુમિનિયમની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. એલ્યુમિનિયમની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. સૌથી પહેલા આપણે જોઈશું તેમાં એસિડ સાથે પ્રક્રિયા. તો એલ્યુમિનિયમ મંદ HCl સાથે પ્રક્રિયા કરી તે હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે અને એલ H2O6 Cl3 બનાવે છે. મોલ જોઈએ તો અહીંયા આપણે એલ્યુમિનિયમના અહીંયા આપણે 6 મોલ લખીશું, 2 મોલ લખીશું તો 2. તો એલ્યુમિનિયમ મંદ HClમાં દ્રાવ્ય થઈને ધીમેથી H2 વાયુ ઉત્પન્ન કરે છે. હવે આપણે એની બીજી પ્રક્રિયા જોઈએ. એલ્યુમિનિયમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે તેને ગરમ કરતા L2SO4 થ્રાઇસ એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ મળે છે અને SO2 વાયુ છૂટો પડે છે. બેલેન્સ કરીએ 2 મોલ માટે અહીંયા થશે 6 મોલ, 3 મોલ અને 6 મોલ. એટલે કે એલ્યુમિનિયમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા તે SO2 વાયુ છૂટો પડે છે. હવે આપણે નાઇટ્રિક એસિડ વિશે વાત કરીએ. એલ્યુમિનિયમને નાઇટ્રિક એસિડ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતા તેની સપાટી પર L2O3 નું નિષ્ક્રિય રક્ષણ પણ બને છે. નિષ્ક્રિય રક્ષણ પણ બને છે જેથી સપાટી પર થતી પ્રક્રિયા અટકે છે. ફરીવાર આપણે જોઈએ. એલ્યુમિનિયમની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા SO2 વાયુ છૂટો પડે છે અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી તેની સપાટી પર L2O3 નું નિષ્ક્રિય રક્ષણ પણ બને છે. આથી આ સપાટી પર થતી પ્રક્રિયા અટકે છે. હવે આપણે જોઈએ એલ્યુમિનિયમની બેઝ સાથેની પ્રક્રિયા. બેઝ સાથેની પ્રક્રિયા. તો એલ્યુમિનિયમ ડબલ બેઝ જેવા કે NaOH અથવા તો KOH માં દ્રાવ્ય થઈ અને સોડિયમ એલ્યુમિનેટ એટલે કે NaAlOH4 સોડિયમ એલ્યુમિનેટ અથવા તો આપણે જો KOH વાપરીએ તો પોટેશિયમ એલ્યુમિનેટ આપે છે અને H2 વાયુ છૂટો પડે છે. અહીં આપણે 2 મોલ વાપરીશું, 2 મોલ. એટલે કે એવું કહી શકીએ કે એલ્યુમિનિયમની પ્રબળ આલ્કલી જેવી કે NaOH કે KOH સાથે દ્રાવ્ય થઈને
સોડિયમ એલ્યુમિનેટ અથવા તો પોટેશિયમ એલ્યુમિનેટ બનાવી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.